તો આગામી રથયાત્રાને લઈને એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભાવનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રા યોજાવાની છે, જે રથયાત્રામાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓ તેમજ એસઆરપી સહિત અન્ય કેટલાક વિભાગોમાં બંદોબસ્તમાં જોડાશે. તો તેમજ પોલીસ દ્વારા કેવા તકેદારીના પગલાં લેવાશે તે સહિતના માહિતી એસપી હર્ષદ પટેલ દ્વારા આપવામાં આવી હતી. ભાવનગરમાં રથયાત્રાને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આષાઢી બીજના દિવસે રથયાત્રાનું સમગ્ર આયોજન કરવામાં આવશે તેને લઈને સમગ્ર બાબતે માહિતી આપી હતી. મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ હાજરી આપશે. ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નીકળનાર છે. સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત 4 જુલાઈ 2024 રોજથી શરૂ થઈ ગયેલ છે. અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કરી દેવામાં આવેલું છે. કુલ 12 DYSP, 41 PI રેન્ક, 112 PSI રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે. 1850 જેટલા પોલીસ કર્મચારીઓ, 1516 જેટલા હોમગાર્ડ GRDના જવાનો તથા 5 કંપની SRP અને 1 કંપની RAFની તૈનાત થનાર છે. રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ, રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે. 12 જગ્યાએ વોચ ટાવર, ધાબા પોઈન્ટ, બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે. રૂટ ઉપર 116 જેટલા CCTV કેમેરા, જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે, 24 જેટલા વિડીયોગ્રાફર અને 5 જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમય મર્યાદામાં સંપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ